વિદ્યાર્થી મિત્રો, તો આપણે હવે જોઈએ સ્વાધ્યાયનો એક પોઈન્ટ 17 નંબરનો દાખલો. ખેલાવો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે સ્વાધ્યાયના એક પોઈન્ટ 17 નંબરના દાખલામાં શું કહે છે કે કોઈ એક બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ આપણને આપેલો છે 8×10³. તો આપણને કીધું લેશો કે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ આટલું છે, તો એના વડે ઘેરાયેલો વિદ્યુતભાર કેટલો હશે. ખ્યાલ આવ્યો. તો બંધ પૃષ્ઠ વડે ફ્લક્સ આટલું છે, તો આપણી પાસે સૂત્ર હતું ફાઈ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સાયલોન નોટ, જ્યાં આને કહેવામાં આવે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુતભાર. સિગ્મા ક્યુને સૂત્રનો કરતા બનાવીએ એટલે બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુતભાર ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઇન્ટુ એપ્સાયલોન નોટ. ફાઈની વેલ્યુ આવે 8×10³ એપ્સાયલોન નોટની વેલ્યુ આવે 8.85×10⁻¹². આગળ વધીએ તો કે 70 આનો ગુણાકાર કરશું એટલે 70.8×10⁻¹ કુલમ જેટલો વિદ્યુતભાર આના વડે ઘેરાયેલો હશે. વિદ્યાર્થી મિત્રો, આ આપણો જવાબ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, આ જવાબ ન લખો હોય તો આવો પણ લખી શકાય. પોઈન્ટ આગળ લો એટલે 8, કારણ કે ઘાત વધે ને માઇનસમાં, 8, હજુ આગળ લો તો 7, હજુ આગળ લો તો 6, તો આવું લખી શકાય 0.0708×10⁻¹ કુલમ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, ચાલો. તો આને માઇક્રો કુલમ પણ કહી શકાય, તો આવું કહી શકાય 0.0708 µC સિગ્મા ક્યુ એટલે ઘેરાયેલો વિદ્યુત ભાર. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં? ઓકે, ચાલો. હવે આપણને બીજો પ્રશ્ન કરેલો છે. આ તો ઇન્શોર્ટ આપણો પહેલો પ્રશ્ન છે કે ઘેરાયેલો વિદ્યુત ભાર, બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલો વિદ્યુત ભાર 0.0708 µC જેટલો છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, તમને બીજો પ્રશ્ન એવો કરેલો છે શું, તો કે જો આ પૃષ્ઠ સાથે ઘેરાયેલો વિદ્યુત ભાર શૂન્ય હોત તો શું તમે એવું માનત કે આ પૃષ્ઠ વડે એટલે આ પૃષ્ઠની અંદર કોઈ વિદ્યુત ભાર જ નથી? ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? પ્રશ્ન શું કીધો છે કે શું આ પૃષ્ઠ વડે ઘેરાયેલું ફ્લક્સ એટલે આ પૃષ્ઠ વડે સંકળાયેલું કુલ ફ્લક્સ જો શૂન્ય હોત તો શું તમે એવું માનત કે આ પૃષ્ઠમાં કોઈ વિદ્યુતભાર છે કે નથી? જો હા તો પણ કારણ બતાવો, જો ના તો પણ કારણ બતાવો. આવો આપણને પ્રશ્ન કરેલો છે વિદ્યાર્થી મિત્રો. આનું સોલ્યુશન આપણે આગળ કરેલું કે આપણે જ્યારે વિદ્યુત ફ્લક્ષની માહિતી મેળવેલી અને એના પછીના લેક્ચરમાં આપણે જ્યારે વાત કરેલી કે ગાઉસના સમીકરણમાં, ત્યારે આ જે સમીકરણ આવેલું, ત્યારે આપણે એક અગત્યના મુદ્દાઓની વાત કરેલી, ત્યારે એમાં કીધેલું કે જો ફ્લક્ષ શૂન્ય હોય ને તો ઘેરાયેલો વિદ્યુત ભાર શૂન્ય છે, આપણે આવું વાક્ય બોલતા હતા. ખ્યાલ આવ્યો. પરંતુ એવું તો ન કહી શકાય ને કે એની અંદર કોઈ વિદ્યુત ભાર જ નથી. મિત્રો, ઘેરાયેલો વિદ્યુતભાર શૂન્ય હોવો એટલે એનો બીજો એવો પણ મતલબ થાય કે જેટલો એની અંદર ધન વિદ્યુતભાર છે ને સામે એટલો ઋણ વિદ્યુતભાર છે. ખ્યાલ આવ્યો. એટલે એને કહી શકાય કે ઘેરાયેલો વિદ્યુતભાર કેવો છે? શૂન્ય. ખ્યાલ આવ્યો. તો આપણને પ્રશ્ન એવો પૂછેલો છે કે શું આની સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય હોત તો આની અંદર કોઈ વિદ્યુતભાર નથી એવું કહી શકાય? તો કે ના વિદ્યાર્થી મિત્રો, આવું કહી શકાશે નહીં. કારણ એનું શું? તો કે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ શૂન્ય હોય, ખ્યાલ આવ્યો, તો એની સાથે ઘેરાયેલો વિદ્યુતભાર શૂન્ય હોય, ખ્યાલ આવ્યો, પરંતુ એની અંદર વિદ્યુતભાર નથી એવું કહી શકાશે નહીં. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ હતો આપણો સ્વાધ્યાયનો 1.17 નંબરના દાખલાના બે પ્રશ્ન. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ઓકે, થેન્ક યુ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો હવે આજે આપણે સ્વાધ્યાયનો 1.18 નંબરનો દાખલો સ્ટાર્ટ કરીએ. તો મિત્રો, સ્વાધ્યાયના 1.18 નંબરના દાખલો સ્ટાર્ટ કર્યા પહેલાં હું તમને સામાન્ય માહિતી આપી દઉં, ધ્યાન આપજો બરાબર. ધારો કે તમારી પાસે કોઈ ધન વિદ્યુતભાર છે અને ધન વિદ્યુતભારને કારણે ક્ષેત્ર બહાર તરફ હોવાનું, એટલે ક્ષેત્રરેખાઓ બધી બહાર તરફ હોવાનું. હવે આવામાં તમારે એક સમઘન આકારનું ગાઉસિયન પૃષ્ઠની કલ્પના કરો. સમઘનને કેટલી સમતુલ સપાટી હોય? તો કે 6, એટલે કે એવું કહી શકાય કે સમઘન 6 પૃષ્ઠ છે.
તો ઇન શોર્ટ આપણે કહી શકાય કે આ ધન વિદ્યુત ભારને જ્યારે સમઘનના કેન્દ્ર પર મૂકવામાં આવે ને ત્યારે ધન વિદ્યુત ભારમાંથી નીકળતી ક્ષેત્ર રેખાઓ લેવો બધી જ ક્ષેત્ર રેખાઓ સમઘનના પૃષ્ઠમાંથી પસાર થતી હશે લેવો એટલે કે 60 જેટલી ક્ષેત્ર રેખા બહાર નીકળે ને તો કે એક પૃષ્ઠમાંથી 10 બીજામાંથી 10 ત્રીજામાંથી 10 આવી બધામાંથી 10 નીકળે એટલે બધાનો સરવાળો કરાવો એટલે કેટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે તો કે 60 જેટલી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ઓકે તો ઇન શોર્ટ આપણે આમાંથી એવું સમજી શકાય કે કોઈ પણ એક પૃષ્ઠમાંથી કેટલી ક્ષેત્ર રેખા પસાર થાય તો કે છઠ્ઠા ભાગની જેટલી ઉત્પન્ન થાય ને એના કરતા છઠ્ઠા ભાગની ક્ષેત્ર રેખાઓ એમાંથી પસાર થાય છે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુમાં ઓકે તો ઇન શોર્ટ આપણે કહી શકાય કે સમઘન જે છે એના કેન્દ્ર ઉપર જો તમે વિદ્યુત ભાર મૂકો તો કોઈ એક પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ છઠ્ઠા ભાગનું હોય કારણ કે પસાર થતી ક્ષેત્ર રેખાઓ એટલે કે એને કહેવાય ફ્લક્સ તો ફ્લક્સ કેટલા ભાગનું હોય તો કે છઠ્ઠા ભાગનું હોય છે તો કે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રહે હમણાં કીધું તે પ્રમાણે ખ્યાલ આવ્યો ઓકે તો આપણો દાખલો એ છે જો કે તમને એક પ્લેટ આપેલી છે ચોરસ પ્લેટ 10 સેન્ટીમીટર લંબાઈ છે વિદ્યાર્થી મિત્રો આ પ્લેટનું મારે સમઘન બનાવવું હોય તો બીજી પ્લેટ લાવવી પડે એક અહીંયા મૂકવી પડે એક અહીંયા મૂકવી પડે એક અહીંયા મૂકવી પડે એક અહીંયા મૂકવી પડે ને આમ મૂકવી પડશે ખ્યાલ આવ્યો એટલે બીજી 5 પ્લેટ લાવીને મારે સમઘન તૈયાર કરી શકાય કારણ કે એક તો ઓલરેડી હતી જ ને ઓકે હવે ધ્યાન આપજો આ 10 સેન્ટીમીટર છે આ પ્લેટ તો એનું મધ્ય બિંદુ કેટલાય આવશે 5 તો તમે 5 બધી બાજુથી કરીને અહીંયા આગળ સમઘનનું મધ્ય બિંદુ તમને મળશે 5 સેન્ટીમીટર અંતર ખ્યાલ આવ્યો હવે ત્યાં વિદ્યુત ભાર મૂકો તો એમાંથી પસાર થતી સોરી એમાંથી નીકળતી ક્ષેત્ર રેખાઓ જે હોય અને એમાંથી આમાંથી કેટલી પસાર થાય તો કે છઠ્ઠા ભાગનું એટલે કે ઇન શોર્ટ આપણે કહી શકાય કે બાકીની બધી ક્યાં ગઈ તો કે આ પૃષ્ઠ ઉપર આ પૃષ્ઠ ઉપર આ અહીંયા અહીંયા ને ઉપર તો આના ઉપર કેટલા ભાગ ને એમ છઠ્ઠા ભાગ ને ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો એવો જ તમને કઈક પ્રશ્ન કરેલો છે જો પ્લેટ છે 5 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ભાર છે કેમ તો કે આ 10 આ 10 તો તમારે કલ્પના કરવાની કે આ 5 સેન્ટીમીટર અંતર છે તો આપણે માની લેવાનું કે આનો સમઘન તૈયાર કરીએ તો સમઘન તૈયાર કરીને ત્યારબાદ આપણે મેળવીએ કે એક પૃષ્ઠ સાથે સંકળાયેલી ક્ષેત્ર રેખાઓ કેટલી તો કે છઠ્ઠા ભાગની તો અહીં એક દાખલો છે ખ્યાલ આવ્યો આપણે બધી બાજુએ નથી કીધું કોઈ એક બાજુએ કીધેલું છે તો અહીંયા લખું જો અહીં ચોરસ પ્લેટ સાથે સંકળાતું ફ્લક્સ ફાઈ બરાબર Q/6ε0 કારણ કે છઠ્ઠા ભાગનું હોય કારણ કે આપણે વાત કરેલી કે ફ્લક્સ એટલે તો કે ગાઉસના નિયમ પ્રમાણે ફાઈ બરાબર Q/ε0 અને ફ્લક્સ એટલે ક્ષેત્ર રેખાઓની સંખ્યા હમણાં કીધું ને કોઈ પણ એક પૃષ્ઠ સાથે સંકળાયેલા ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી હોય છઠ્ઠા ભાગની તો કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે ફ્લક્સ ફ્લક્સ કેટલું હતું Q/ε0 તો એનો છઠ્ઠો ભાગ એટલે Q/6ε0 ક્યુ ની વેલ્યુ તમને આપેલી છે 10 માઇક્રો કુલમ 10×10⁻⁶ છેદમાં 6 તો હતા જ એપ્સિલોન નોટ ની વેલ્યુ 8.85×10⁻૨ આની ગણતરી કરો તો તમને જવાબ મળશે 1.883×10⁵ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ આ આપણને શું મળશે ફ્લક્સ મળશે ખ્યાલ વિદ્યાર્થી મિત્રો ઓકે તો દાખલો એટલો બધો ખાસ નથી પણ દાખલામાં જે હું બોલ્યો ને એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે ખાસ ધ્યાનમાં રાખજો JEE નીટ ગુજકેટ અને તમારી NCERT માં ખાસ પૂછી શકાય તેવો MCQ છે શું ફરીથી એકવાર કહી દઉં છું કે સમઘનના કેન્દ્ર ઉપર જો તમે વિદ્યુત ભાર મૂકેલો હોય તો સમઘનની કોઈ એક પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું હશે તો કે Q/6ε0 મતલબમાં છઠ્ઠા ભાગનું હશે પરંતુ આખા સમઘન સાથે કહે તો કે Q/ε0 જેટલું હશે ખ્યાલ આવી ગયો આ વસ્તુમાં ઓકે થેન્ક યુ